નમસ્તે, કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો છે હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત, એના વિશે થોડીક માહિતી. ઓકે, અને આજના લેક્ચરની અંદર આપણે હવે અભ્યાસ કરવાનો છે ઉદ્વિકાસ, એનો થોડોક સંક્ષિપ્ત અહેવાલ, અને માનવ એનો ઉદ્ભવ અને ઉદ્વિકાસ. ઓકે, રાઈટ. ઓકે, તો વાત કરીએ ઉદ્વિકાસ, એનો સંક્ષિપ્ત અહેવાલ. તો પહેલી વાત એ કરીએ કે આ જે બાબત એ તમામ માહિતી પર આધારિત છે, અને માહિતીની અંદર આંકડાકીય માહિતી વધારે છે, એટલે આને તમારે એક નોટ તરીકે વ્યવસ્થિત કયા વર્ષમાં અથવા કેટલા વર્ષ પહેલા કઈ ઘટના બની છે તે એક નોર્મલી સંક્ષિપ્તમાં લખી નાખો, એટલે વ્યવસ્થિત આ આંકડાકીય માહિતી યાદ રહે. ઓકે, તો પહેલી વાત છે કે લગભગ 2000 વર્ષ મિલિયન પહેલા પૃથ્વી પર કોષીય જીવનની શરૂઆત થઈ. ઓકે, અને તમે 2000 મિલિયન વર્ષ, એટલે જો મિલિયન વર્ષ પહેલા, અને ટૂંકમાં ઘણી વખત ટાઈમલાઈન MYA તરીકે પણ ઓળખાશે, મિલિયન યર્સ અગો. ઓકે, તો એ 2000 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પર કોષીય જીવનની શરૂઆત થઈ, અને આ ઘટનામાં જે કે પણ અણુ, ત્યાર પછી મહાઅણુ, અકોષીય રચના અને અંતમાં કોષ એનું નિર્માણ થયું હોવાની માન્યતા છે. લાઈક આપણે જે વાત કરી તે કે કોએસર્વેટ્સ, અને ત્યાર પછી આપણે જેને પ્રીબાયોન્ટ કહીએ છીએ, એટલે કે પૂર્વ કોષો, અને તેમાંથી આવા કોષો. ઓકે, કેટલાક કોષો પ્રકાશગ્રાહી રંજક દ્રવ્ય દ્વારા ઓક્સિજન મુક્ત કરી શક્તિ મેળવતા હતા, પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાની જેમ જ, અને તેમાંથી હવે ધીમે ધીમે બહુકોષીય રચના ઉત્પન્ન થઈ. ઓકે, નેક્સ્ટ 500 મિલિયન વર્ષ પહેલા અપૃષ્ઠવંશી જે સજીવ છે એ ઉત્પન્ન થયા. 350 મિલિયન વર્ષ પહેલા જડબાવિહીન જે કંઈ માછલી અને સમુદ્રની શેવાળ એ નિર્માણ થયા. ઓકે, અને કેટલીક વનસ્પતિ એ 320 મિલિયન વર્ષ અગાઉ એ અસ્તિત્વ ધરાવતા હોવાની ધારણા છે. રાઈટ, ઓકે. જ્યારે આ પ્રાણીઓ જમીન પર આવ્યા ત્યારે વનસ્પતિ એ જમીન પર ખૂબ જ પ્રસરેલી હતી. ભારે અને મજબૂત મીન પક્ષવાળી માછલીઓ એ જમીન પરથી પાણીમાં પાછી ફરી શકતી હતી, અને એ થતી હતી ઘટના 350 મિલિયન વર્ષ પહેલા. હવે નેક્સ્ટ 1938, એની અંદર દક્ષિણ આફ્રિકાની અંદર, આ લોકેશન યાદ રાખવાનું છે, દક્ષિણ આફ્રિકા, કે જેમાં લુપ્ત થયેલ મનાતી એક માછલી જેને કહેવાય સિલાકાંથ, આજે સિલાકાંથ એ મળી આવી હતી, અને તે લોબ ફિન્સ તરીકે ઓળખવામાં આવી હતી, અને એ લોબ ફિન્સ અથવા તો સિલાકાંથમાંથી પ્રથમ ઉભયજીવી ઉત્પન્ન થયા છે, કે જે જમીન અને પાણી એમ બંનેમાં રહેતા હતા, અને તે દેડકા અને સાલામાંડર એના પૂર્વજો હતા. ઓકે, અને આ જે આકૃતિ એ સિલાકાંથ માછલીની છે, અને આ મ્યુઝિયમની અંદર સિલાકાંથ છે તે છે. ઓકે, એટલે 1938 દક્ષિણ આફ્રિકાની અંદર એક લુપ્ત થઈ ગયેલી માછલી જેને કહેવાય સિલાકાંથ, કે જે લો ફિન્સ એ તરીકે ઓળખાતી, તે મળી આવી છે, અને એ પ્રથમ ઉભયજીવી એમાંથી ઉત્પન્ન થયા છે તેવું માનવામાં આવે છે, અને તે દેડકા અને સાલામાંડરના પૂર્વજો હતા. ઓકે, નેક્સ્ટ, આ જે ઉભયજીવી છે તેમાંથી સરિસૃપ ઉતરી આવ્યા છે. જો એક ઓર્ડર છે, વ્યવસ્થિત પ્રાણી સૃષ્ટિ, અને તેમાં કયા પ્રકારે આગળ જે આવે છે તે પ્રમાણે ઉભયજીવી, તો તેમાંથી પછી કોણ? સરિસૃપ, કે જે જાડા કવચવાળા ઈંડા મૂકતા હતા. સૂર્યપ્રકાશની અંદર ઉભયજીવીના ઈંડાની માફક એ સુકાઈ જતા ન હતા, એટલે આ એક એડવાન્સ નેચર. ઓકે, કે જાડા કવચવાળા ઈંડા સરિસૃપ મૂકતા હતા, અને જે ઉભયજીવી સજીવો છે તેમના ઈંડા સૂર્યપ્રકાશની હાજરીમાં એ સુકાઈ જતા હતા, પણ હવે સરિસૃપના ઈંડા એ સુકાતા ન હતા, એટલે જો એક એડવાન્સ લેવલ આવ્યું. ઓકે, અને ત્યારબાદના 200 મિલિયન યર્સ એગો દરમિયાન ભિન્ન આકાર અને કદવાળા જે કે પણ સરિસૃપ એ પૃથ્વી પર પ્રભાવશાળી રહ્યા, અને તે સમયે વિશાળ ત્રિઅંગી હાજર હતા, ઓકે, જે ધીરે ધીરે નાશ પામી અને કોલસા એના ભંડારની અંદર ફેરવાઈ ગયા. ઓકે, લગભગ
200 મિલિયન યર્સ એગો દરમિયાન મત્સ્ય જેવા સરીસૃપ એ જમીનમાંથી હવે પાણીમાં પાછા ફર્યા. ફોર એક્ઝામ્પલ વાત કરીએ છે ઇક્થિઓસોરસ, એટલે આ નામ યાદ રાખવાનું છે, ઇક્થિઓસોરસ. હવે જમીન પર રહેલા સરીસૃપ એ ડાયનોસોર્સ હતા કે જેમાં સૌથી મોટા એટલે કે ટાયરેનોસોરસ રેક્સ, આ એનું નામ છે ડાયનોસોર, એની પ્રજાતિ ટાયરેનોસોરસ રેક્સ, કે જે આશરે 20 ફૂટ ઊંચાઈ ધરાવતા હતા અને કટાર જેવા દાંત ધરાવતા હતા. કે એટલે જો કટાર જેવા દાંત છે એટલે ઓબ્વિયસલી એ માંસાહારી. ત્યાર પછી 65 મિલિયન વર્ષ પૂર્વે આબોહવાકીય જે કે ફેરફાર છે તેને કારણે ડાયનોસોર એ પૃથ્વી પરથી અદ્રશ્ય થઈ ગયા. ઓકે, જે આપત્તિ અને જેને આપણે કદાચ જ્યુરાસિક વર્લ્ડ જે હોલિવૂડ મૂવી છે તેની અંદર દર્શાવે છે કે ઉલ્કા પડવાથી આ જે ડાયનોસોર્સ એ લુપ્ત થયા. તો આ ખાસ યાદ રાખવાનું છે, 65 મિલિયન વર્ષ પૂર્વે ડાયનોસોર્સ આ જમીન પરથી લુપ્ત થઈ ગયા. ઓકે, અને તેમાંના કેટલાક પક્ષીની અંદર ઉદ્વિકાસ પામ્યા અને નાના કદના જે સરીસૃપ એનું અત્યારે પણ અસ્તિત્વ જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ, પહેલા જે કે સસ્તન છે એ સચુંદર સૃષ જેવા હતા અને તેમના અશ્મિ એ નાના કદના હતા. સસ્તન એ અપત્ય પ્રસવી હતા કે જ્યાં સસ્તન એ સંવેદનશીલ અને ડર એમનો સામનો કરવા માટે થોડાક બુદ્ધિશાળી પણ હતા. સરીસૃપ એમની જે સંખ્યા એ ઓછી થતા આજે સસ્તન છે એ પૃથ્વી પર વધારે પ્રભાવશાળી બન્યા અને દક્ષિણ અમેરિકાની અંદર ઘોડા, હિપોપોટેમસ, રીચ એ જેવા સસ્તનો એ જોવા મળતા હતા. ખંડીય જે વિચલન છે કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટિંગ એને કારણે દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા એની સાથે જોડાતા આ જે પ્રાણીઓ છે ત્યાં પ્રભુત્વ જમાવ્યું. હવે જો આ એક વાત છે, હવે ખંડીય વિચલન કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટિંગ કે જેની અંદર જો વ્યવસ્થિત સમજો તો પહેલા 250 એટલે કે આટલા મિલિયન યર્સ પહેલા જે આખો એક જે પ્રદેશ હતો એ ઓળખાતો હતો પેન્જિયા. જો કે એક થિયરી આ ડાર્વિનની પણ છે, પેન્જિયા. ઓકે, તો આખો આ જે પેન્જિયા પ્રદેશ છે તે આગળ હવે ફેરફાર પામે છે અને 150-150 મિલિયન યર્સ પહેલા હવે એની અંદર જે કે પણ ફેરફાર થયો એટલે આ જે સ્થળ પ્રદેશ એ અલગ અલગ થવા લાગ્યા અને હજી એની અંદર જે કે પણ ફેરફાર છે ચાલુ રહેતા 100 મિલિયન વર્ષ પહેલા, તો કે જે કંઈ પણ પૃથ્વી હતી તેની અંદર આ પ્રકારે જે કંઈ આપણે ભૂમિય પ્રદેશ કહીએ છીએ તે કંઈક અલગ થયા અને તે જ આજની હાલની એટલે કે વર્તમાન જે સ્થિતિ છે તેમાં પૃથ્વી એની અંદર આ જે 7 ખંડો છે એ કંઈક આવા પ્રકારે અલગ અલગ છે. એટલે કહેવાનો મતલબ કે આ ખંડીય વિચલન છે કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટિંગ છે કે અહીંયા એક સજીવ જ્યારે બીજા ખંડની અંદર જાય છે ત્યારે એની અંદર થોડાક ફેરફાર આવે છે. ઓકે, તો હવે ઓસ્ટ્રેલિયાએ જે કંઈ કોથળીધારી સસ્તન કે ઓસ્ટ્રેલિયન જે માર્સુપિયલ્સ કહીએ છીએ તે, તો એ સસ્તન એ અન્ય જે કંઈ સસ્તન છે તેની સ્પર્ધાના અભાવને કારણે એ ઓસ્ટ્રેલિયાની અંદર ટકી શક્યા. ઓકે, અને કેટલાક સસ્તન જેવા કે સીલ, ડોલ્ફિન, વ્હેલ એ સંપૂર્ણપણે દરિયાની અંદર રહેતા જોવા મળ્યા. ઓકે, રાઈટ. હવે આખો એક આ ટાઈમલાઈન છે અથવા જેને આપણે કહીએ જીઓલોજિકલ ટાઈમ સ્કેલ, અને આ જે સ્કેલ છે એ વનસ્પતિ સૃષ્ટિ માટેનો છે. ઓકે, કે જેની અંદર જે પ્રથમ જે વાત કરી હતી તે કે એરાઝ, આ જે છે એ એરા છે. ત્યાર પછી જે કંઈ આ સિલુરિયન છે, ડેવોનિયન છે, કાર્બોનિફેરસ છે, પરમિનિયન છે, આ બધા પીરિયડ છે એટલે કે સમય છે, વિભાજન છે, બધાનું પીરિયડ છે. ઓકે, રાઈટ. અને ત્યાર પછી જે કંઈ પણ આ જે એરાઝ અને પીરિયડ એમાં આ જે ટર્શરી પીરિયડ છે, ક્વાટર્નરી પીરિયડ છે, ઓકે, એટલે કે સિનોઝોઇક, તો એને પણ આગળ પછી એના જે કંઈ ઇપોક એની અંદર વિભાજન કરેલા છે. પણ અહીંયા આપણને આકૃતિમાં અત્યારે 2 વિભાજન છે, એક એરાઝ અને એક પીરિયડ. ઓકે, કારણ કે જે તે સમયે અથવા તો એવું કહી શકાય કે જે તે પીરિયડમાં એ વનસ્પતિ એ પોતે પ્રભાવી હતા. ઓકે,
રાઈટ, તો અહીંયા નામ છે સિલુરિયન, તેના ડેવોનિયન છે, કાર્બોનિફેરસ છે, પરમેનિયન છે, તેના ટ્રાયાસિક છે, જુરાસિક છે, ક્રિટેસિયન છે, ટર્શરી અને ક્વાટર્નરી. એટલે કે પેલિયોઝોઇક અહીંયાથી, કારણ કે આ ક્રમશઃ પણ ઘણી વાર આવે છે કે આ જે એરાસ છે એને ક્રમશઃ, તો ક્રમશઃ પહેલા કોણ છે, તો કે પેલિયોઝોઇક છે. પેલિયોઝોઇક પાસે જો અહીંયા જે પીરિયડ છે એ કોણ છે, તો કે પરમિયન સુધી છે, સિલુરિયન, ડેવોનિયન, કાર્બોનિફેરસ અને પરમિનિયન. જેનો મિસોઝોઇક એ મધ્યમાં, કદાચ તમે એ રીતે યાદ રાખી શકો, મેઝો એટલે મધ્ય. તો મેસોઝોઇક એની પાસે ત્રણ પીરિયડ છે, ટ્રાયસિક છે, જુરાસિક છે અને ક્રિટેસિયસ છે. અને સિનોઝોઇક જે કંઈ અહીંયા એરાસ છે એની પાસે બે પીરિયડ છે, ટર્શરી અને એ ક્વાટર્નરી. ઓકે રાઈટ. તો જે કંઈ પણ પીરિયડ છે એની અંદર તમે જોઈ શકો કે ડેવોનિયન જે પીરિયડ છે એની અંદર જો આદિ અનાવૃત બીજધારી વનસ્પતિ છે. ત્યાર પછી જે હમણે થોડી વાર પહેલા જે વાત કરી હતી કે આશરે 200 મિલિયન વર્ષ પહેલા જે કંઈ પણ સરિસૃપો છે એ સરિસૃપ એ પોતે આપણે વાત કરીએ તો અસ્તિત્વ ધરાવતા, ત્યારે તેની સાથે પણ જે કંઈ ત્રિઅંગી વનસ્પતિ, તો અહીંયા પણ તમે જુઓ કે સીડ્સ, ફર્ન્સ અને એ ત્રિઅંગી વનસ્પતિ જો કાર્બોનિફેરસ જે પીરિયડ છે એ અને પરમિનિયન જે પીરિયડ છે, તો કે એ વધારે પ્રભાવી એ બંનેની મધ્યમાં, એટલે કે પરમિયન પીરિયડ અને કાર્બોનિફેરસ પીરિયડની મધ્યમાં છે. ઓકે, તો આવી રીતે નોર્મલ આ જે બાબત છે એ બાબત તમે કદાચ અહીંયા સમજી શકો કે આપણને માત્ર એક આ જાણ માટે આપેલું છે કે જે કંઈ જીઓલોજિકલ જે ટાઈમ છે તે સમય પ્રમાણે કયા પ્રકારની વનસ્પતિ એ કયા પ્રકારના સમયમાં વધારે પ્રભાવી હતી. તો અહીંયા જે કંઈ પણ છે એ બીજમય ત્રિઅંગીય છે, અને ત્યાર પછી અહીંયા જે ત્રિઅંગીય છે એ કોણ છે, તો કે હંસરાજ છે. ઓકે રાઈટ. હવે આ જે ટાઈમલાઈન છે એ પ્રાણીઓ માટેની છે. ઓકે, અને આપણે એક સમજવાનું છે કે સસ્તન માટેના ડાયરેક્ટ જો પૂર્વજ હોય તો આ છે થેરાપસીડ છે. ઓકે, આ જે સસ્તન છે એના ડાયરેક્ટ જો પૂર્વજની વાત કરીએ તો થેરાપસીડ છે. ઓકે રાઈટ. અને ત્યાર પછી જે કંઈ જુરાસિક જે વર્લ્ડ છે, મતલબ કે જુરાસિક સમય, તો એની અંદર તો જે કંઈ ડાયનોસોર એ વધારે પ્રભાવી હતા. ઓકે, અને ત્યાર પછી ક્રિટેસિયસ, અને જો અહીંયા એપ્રોક્સી તમે અહીંયા 65 મૂકી શકો, કારણ કે 100 મિલિયન્સ ઇયર્સ અગો અને 50 મિલિયન ઇયર્સ અગો, કારણ કે ધીમે ધીમે આપણે વર્તમાન સમય તરફ આવતું જાય છે. જો 350, 300, 250 એ રીતે, તો ફોર એક્ઝામ્પલ જો આપણે અહીંયા 65 મૂકીએ તો આ જે ડાયનોસોર છે એ આ સમયગાળામાં જો લુપ્ત થઈ ગયા, કારણ કે 65 મિલિયન ઇયર્સ એગો આ ડાયનોસોર છે એ પૃથ્વી ઉપરથી લુપ્ત થઈ ગયા છે. એટલે આ એક ટાઈમલાઈન આ યાદ રાખવાની છે ખાસ એક્ઝામ માટે. ઓકે રાઈટ. નેક્સ્ટ વાત કરીએ માનવ, એની ઉત્પત્તિ અને ઉદ્વિકાસ. ઓકે, તો વાત કરીએ તો લગભગ 15 મિલિયન વર્ષ પૂર્વે ડ્રાયોપિથેકસ અને રામાપિથેકસ એ નામના પ્રાઇમેટ્સ એનું અસ્તિત્વ જોવા મળતું હતું, કે જેઓ આખા શરીરે વાળવાળા હતા અને તેમની ચાલ એક ગોરિલા કે ચિમ્પાન્જી જેવી હતી. અને રામાપિથેકસ એ વધારે માનવ જેવા દેખાતા હતા, જ્યારે ડ્રાયોપિથેકસ એ એપ જેવા લાગતા હતા. એટલે આ જે બાબત છે એ બાબત પણ આ જે માહિતી છે, માહિતી એ ફેક્ટ પ્રકારના જે આપણે પ્રશ્ન પૂછીએ છે, એન્ટી ફેક્ટ ખાલી જગ્યા ટાઈપના પણ હોઈ શકે, તો આવા એમસીક્યુ ની અંદર આ ખાસ માહિતી હોય છે. એટલે વ્યવસ્થિત સમજવાની છે કે ડ્રાયોપિથેકસ અને રામાપિથેકસ એ લગભગ 15 મિલિયન વર્ષ પૂર્વે એ અસ્તિત્વ ધરાવતા હતા અને એ પ્રાઇમેટ જેવા હતા. અને વાત કરીએ તો રામાપિથેકસ એ વધારે માનવ જેવા હતા, જ્યારે ડ્રાયોપિથેકસ એ વધારે એપ જેવા હતા. હવે ઇથિયોપિયા અને તાન્ઝાનિયા એમાંથી મળતા જે અશ્મિ એ જાણવા મળે છે કે આશરે, હવે જો સમય ધીમે ધીમે વર્તમાન તરફ આવે છે, 15 મિલિયન વર્ષ પૂર્વે અને હવે છે 3 થી 4 મિલિયન વર્ષ પૂર્વે, તો માનવ જેવા એ પ્રાઇમેટ્સ એ પૂર્વ આફ્રિકામાં રહેતા હશે, અને તે પણ લગભગ 4 ફૂટ જેટલી ઊંચા ધરાવતા હતા અને ટટ્ટાર ચાલતા હોવાનું મનાય છે. ઓકે, અને આ ઓકે, તો હવે વાત કરીએ તો લગભગ 2 મિલિયન વર્ષ પૂર્વે ઓસ્ટ્રેલોપેથિસિન સંભવત એ પોતે પૂર્વ આફ્રિકાના ઘાસના મેદાનમાં રહેતા હતા.
શરૂઆતમાં તે પથ્થર એનો ઉપયોગ કરતા હતા ઓજાર તરીકે, અને એ ઓજારથી શિકાર કરતા હતા, અને તે મૂળભૂત રીતે ફળનો આહાર તરીકે ઉપયોગ કરતા હતા. અને જે કે પણ અશ્મિ મળી આવ્યા છે તે અશ્મિમાં ઘણા થોડાક અલગ પણ હતા, અને તે પ્રથમ માનવ તરીકે હોમો હેબિલિસ કહેવાય. અને આ જે આકૃતિ છે, આ આકૃતિ કે જેના હાથમાં હથિયાર છે, એ આકૃતિ છે એ હોમો હેબિલિસની છે. અને આ જે હોમો હેબિલિસ, એની મગજની જે કે પણ ક્ષમતા છે એ હોય છે 650 થી લઈ અને 800 સીસી સુધી, અને તેઓ સંભવત માંસાહારી નહોતા. ઓકે, તો ખાસ આ જે બાબત છે એ પણ માહિતી તરીકે, અને એમની જે કે પણ મસ્તિષ્ક જે ક્ષમતા છે એ પણ કોષ્ટક પ્રકાર એ પ્રકારે જે પ્રશ્ન હોય છે અથવા જોડી પ્રકારે, ઓકે, તો આ પ્રશ્ન પૂછાતા હોય છે. અને આ જે માનવ છે એ ઓસ્ટ્રેલોપિથેકસ છે, અને અહીંયા જે ટટાર ચાલે છે એ પણ ઓસ્ટ્રેલોપિથેકસ છે, કે જે એક આધુનિક માનવ કરતા એના દાંત થોડાક મોટા હતા. એમની પાસે હડપચી એની ગેરહાજરી જોવા મળતી હતી, અને ભ્રમરની ગડી આંખની ઉપર વધારે ઉપસેલી જોવા મળતી હતી. અને આવી જે ગડીઓ એ તમે અહીંયા આકૃતિમાં વ્યવસ્થિત કે આ ભાગે જોઈ શકો કે એ વધારે ઉપસેલી દેખાઈ આવે છે. ઓકે, રાઈટ. નેક્સ્ટ વાત કરીએ તો 1891 કે જાવામાંથી, જો ધીમે ધીમે વર્તમાન સમય 1.5 મિલિયન વર્ષ પૂર્વે હોમો ઇરેક્ટસ એના અશ્મિ મળી આવ્યા, અને તેમના મગજની જે ક્ષમતા છે એ 900 સીસી હતી, અને તે સંભવિત માંસાહારી હતા. ઓકે, એટલે હોમો હેબિલસ એ માંસાહારી નહોતા, પણ હોમો ઇરેક્ટસ એ માંસાહારી છે. ઓકે, હવે નીએન્ડરથલ માનવ કે જેની મસ્તિષ્ક ક્ષમતા એ 1400 સીસી એટલી હતી, અને તે 1,00,000 થી 40,000 વર્ષ પહેલા, એટલે ધીમે ધીમે હજી જો વર્તમાન તરફ, પૂર્વ મધ્ય એશિયાની અંદર રહેતા હતા. તેઓ શરીર પર ખાલ વીંટતા અને તેમના મૃતકોને જમીનમાં એ દાટતા હતા. અને હવે 75,000 થી 10,000 વર્ષ અગાઉ હિમયુગ, ઓકે, એની શરૂઆત થઈ હતી, અને તે દરમિયાન આધુનિક જે હોમોસેપિયન્સ એ પ્રગટ થયા, અને પ્રાગ ઐતિહાસિક ગુફા કલા એનો વિકાસ લગભગ 18,000 વર્ષ પહેલા શરૂ કર્યો, અને આશરે હવે 10,000 વર્ષ પૂર્વે કૃષિ વિદ્યા એનો પ્રારંભ અને માનવ જે વસાહત છે એની શરૂઆત થઈ. ઓકે, રાઈટ. તો અહીંયા વાત છે ઓસ્ટ્રેલોપિથેકસ, ત્યાર પછી હોમો હેબિલસ, હોમો ઇરેક્ટસ, હોમો સેપિયન્સ તરીકે નિએન્ડરથલ માનવ, અને ત્યાર પછી હોમો સેપિયન્સ સેપિયન્સ કે જે આધુનિક માનવ ઓળખાય છે. અને આની પહેલા વાત કરવી હોય તો એક રામાપિથેકસ અને ડ્રાયોપિથેકસ. ઓકે, તો આ એક ક્રમ છે, એમાંથી આ ક્રમ ખાસ યાદ રાખવાનો છે, અને જો કે એ નીટની અંદર પૂછાય પણ છે. ઓસ્ટ્રેલોપિથેકસ, હોમો હેબિલિસ, હોમો ઇરેક્ટસ, નિએન્ડરથલ માનવ અને હોમો સેપિયન્સ. ઓકે, રાઈટ. હા, એક વસ્તુ ખાસ કે આ જે હોમો જે સેપિયન્સ, એમની જે મસ્તિષ્ક ક્ષમતા છે એ ક્ષમતા છે 1350 ઓકે સીસી, અને નિએન્ડરથલ જે માનવ છે એની જે ક્ષમતા છે એ ક્ષમતા છે 1400 સીસી છે. ઓકે, અને સૌથી જે ઓછી ક્ષમતા ધરાવે છે એ કોણ છે, તો કે હોમો હેબિલિસ, કે જેની ક્ષમતા 650 થી લઈ અને 800 છે. ઓકે, અને હોમો ઇરેક્ટસ એ 900. એટલે આ મસ્તિષ્ક ક્ષમતા એ તમને કોષ્ટક પ્રકારના પ્રશ્નોમાં પણ પૂછતા હોય છે. ઓકે, એટલે યાદ રાખવાની છે 650 800, હોમો હેબિલિસ, હોમો ઇરેક્ટસ 900 સીસી, 1400 સીસી નિએન્ડરથલ માનવ, અને 1350 સીસી એ હોમો સેપિયન્સ. ઓકે, રાઈટ. અહીંયા જે કે એનસીઆરટી આકૃતિ છે તે દર્શાવી છે માત્ર કે જ્યાં પુખ્ત આધુનિક માનવની વાત કરે છે. ઓકે, તો એ બાળ ચિમ્પાન્જી અને પુખ્ત ચિમ્પાન્જી એની ખોપરી આ બધાની તુલના છે. ઓકે, કે જ્યાં આપણે ફોર એક્ઝામ્પલ આ આધુનિક માનવ, ત્યાર પછી બાળ ચિમ્પાન્જી અને પુખ્ત ચિમ્પાન્જી, કે જ્યાં પુખ્ત ચિમ્પાન્જી કરતાં જે બાળ ચિમ્પાન્જીની જે ખોપરી છે એ વધારે અહીંયા સામ્યતા દર્શાવે છે પુખ્ત માનવીની ખોપરી સાથે. ઓકે, રાઈટ.
તો અહીંયા તમે કદાચ એવું કહી શકો કે આ જે ખોપરી છે એ પુખ્ત માનવની ખોપરી છે, ત્યાર પછી આ બાળ ચિમ્પાન્જી એની ખોપરી છે, અને આ જે ખોપરી છે એ પુખ્ત ચિમ્પાન્જીની છે. ઓકે રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો અહીંયા આ જે ઉદ્વિકાસ જે ચેપ્ટર છે એને આપણે પૂર્ણ કરીએ. ઓકે રાઈટ. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આ જે ચેપ્ટર છે તેને સંબંધિત રિવિઝન ટેસ્ટો છે, તો એના માટે વ્યવસ્થિત તૈયારી કરી અને આપ સૌએ આ ટેસ્ટ આપવાની છે. ઓકે રાઈટ. તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ, હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ. Complete without considering how the first complete without considering how the first form of life came into being. The unicellular organism cyanobacteria or blue-green algae was the first form of life on Earth around 2,000 million years ago. However, we still don't know how the organic molecules, which are the main building blocks of life, evolved into unicellular organisms. Probably some of these cells, for example cyanobacteria, could oxygenate the atmosphere, thereby making way for other life forms to evolve. The reaction for the release of oxygen might have been similar to the light reaction during photosynthesis in plants. During photosynthesis, the sun's energy helps to split water, resulting in the release of electrons that are channelized further by light harvesting pigments. This reaction ends in the formation of carbohydrates and the release of oxygen. Gradually, protists developed and slowly evolved into multicellular life forms. Let's look at the geological time scale to understand which different events occurred at what time in the history of the Earth. The geologic time scale is divided into two eons, Precambrian and Phanerozoic. The Precambrian eon is divided into Hadean, Archean and Proterozoic eras, while the Phanerozoic eon is divided into Paleozoic, Mesozoic and Cenozoic eras. Different life forms evolved in the three eras of the Phanerozoic eon. The Paleozoic era spans from around 540 or 570 million years ago to about 248 million years ago. It is divided into six periods, which are the Cambrian, Ordovician, Silurian, Devonian, Carboniferous and Permian. In the Cambrian period, plant life consisted of primitive algae and seaweeds, while animal life consisted of invertebrates such as sponges, starfish and sea urchins. In the Ordovician and Silurian periods, true plants with a stem, leaves and roots developed. At the same time, there was an increase in the population of animals such as sea lilies, mollusks and sea scorpions. The Ordovician period also marked the evolution of the first vertebrate, the jawless fish, around 350 million years ago. For example, Cephalaspis and Hemicyclaspis. Next came the Devonian period, in which plants grew in profusion and covered a large part of the. This period also witnessed a rapid evolution of fish such as sharks and rays. About 300 million years ago, in the Carboniferous period,
Pteridophytes such as ferns and horsetails dominated the earth. They were the first trees that thrived in vast swamps that stretch across the length and breadth of the planet. Over the years, these pteridophytes fell down and formed coal deposits. Meanwhile, in the Carboniferous period, around 350 million years ago, there were also fish with stout and strong fins who could move equally well on land as well as in water. These were called lungfish. For example, Neoceratodus and Protopterus. Another important fish of this period were the lobe fin fish, which later evolved as amphibians. Coelacanth is a lobe fin fish which was thought to be extinct earlier, but is now considered a living fossil. In times of water shortage, lobe fin fish probably made their way onto land and might have added insects and other arthropods to their diet. Modern-day descendants of lobe finfish are frogs and salamanders. The last period of the Paleozoic era was the Permian period, in which amphibians evolved into reptiles. They laid eggs with harder shells that were able to sustain their own water and did not get dehydrated in the absence of water. Thus, reptiles became the first animals to successfully lay eggs on land and are known to be first terrestrial animals. In fact, for reptiles, water was no longer a source of life but a food source that provided hydration as well. Over millions of years, reptiles evolved into different orders. Each of these orders developed different characteristics which helped them survive in various environments. Today, there are four orders of class Reptilia. The first order is Chelonia, which includes turtles and tortoise. The second order, Rhynchocephalia, includes Tuatara. The third order, Squamata, includes lizards and snakes, while the fourth order, Crocodilian, includes crocodiles and alligators. Meanwhile, the plants that existed during the Permian age were ferns. Let us now take a look at the Mesozoic era, which extends from 245 or 248 million years ago to 65 million years ago. This era includes the Triassic, Jurassic, and Cretaceous periods. In the Mesozoic era, around 200 million years ago, some land reptiles went into the water and evolved as fish-like reptiles. For example, Ichthyosaurus. Meanwhile, the land reptiles of the Mesozoic era were the famous dinosaurs with terrifying large teeth. They were a diverse group of reptiles which remained the most important terrestrial vertebrates for more than 160 million years. The tallest dinosaur, known as Tyrannosaurus rex, was around 20 feet tall. Fossils of T-Rex are found in a variety of rock formations. Dinosaurs suddenly disappeared 65 million years ago. They probably became extinct
because they failed to cope with climatic changes, or they may have evolved into birds. However, the precise reason for their extinction still remains unknown. It is estimated that birds have descended from reptilian ancestors such as Ornithischian dinosaurs during the Jurassic period of the Mesozoic era. In fact, birds became modernized in the Cretaceous period of the Mesozoic era. The flora in the Mesozoic era was dominated by flowering plants and non-flowering plants such as ferns, pines, conifers, and cycads. Let us now take a look at the Cenozoic era, which began 65 million years ago and continues till today. This era includes the Tertiary and Quaternary periods. In the Cenozoic era, plants such as bryophytes and angiosperms flourished and continued to spread and diversify on Earth. This era is also known as the Age of Mammals, which are highly evolved vertebrates. They have a backbone which encloses a network of nerves which leads to a brain contained in a skull. Fossil evidence shows that the first mammals were like shrews. Mammals are characterized by viviparity, that is, they give birth to young ones, have mammary glands, and the unborn young are protected inside the mother's body. The evolution of mammals was a slow process that spanned across 70 million years. Mammals were more intelligent in sensing and avoiding danger. In South America, there were mammals resembling the present-day horse, hippopotamus, bear, and rabbit. Due to continental drift in ancient times, landmasses broke apart and consequently the landmass of South America joined North America. As a result, South American mammals were overridden by North American mammals. Continental drift also caused the safe development of the Australian marsupials. Meanwhile, there were mammals which evolved in water, such as whales, dolphins, seals, and sea cows. However, the most successful evolution story was that of human beings, as they developed language skills and self-consciousness as well. It is baffling yet true that the original human ancestors looked like present-day gorillas and orangutans. From those primitive times, the human species has indeed come a long way. Scientists explain the origin of mankind in an evolutionary perspective. In fact, the theory of human evolution is being constantly updated and modified based on new discoveries in many fields such as anthropology, paleontology, and molecular biology. Did you know that scientists have grouped chimpanzees, gorillas, orangutans, and human beings as four member species of the hominidae family? Let us trace the evolution of human beings through the ages. The fossil evidence of the Upper Miocene epoch of the Cenozoic era show that around 25 million to 9 million years ago, Dryopithecus, a genus of ape, lived in Eastern Africa, Europe, and Asia. The term Dryopithecus means the oak tree ape in Greek.
It is representative of the early members of the ape lineage, such as gorillas and chimpanzees. However, it lacked most of the specialized features found in present-day human beings and apes. For example, the canines of Dryopithecus were larger than those of human beings, but they were not as strongly developed as those of the apes today. The structure of its limbs suggests that it walked like the chimpanzee, but used the palm of its hands to walk and did not use the support of its knuckles. Moreover, the skull of Dryopithecus did not have the well-developed crests and massive brow ridges as found in the skulls of modern apes. Another man-like primate that lived in early Pliocene epoch, of Cenozoic era, about 12 million to 14 million years ago, was Ramapithecus. Its fossils were found in Shivalik Hills in northern India and eastern Africa in the beginning of 1932. It was an ape-like creature. However, on studying of its reconstructed jaw fragments and fossils, we come to know that Ramapithecus was an erect biped with hands free. Therefore, it was considered to be a probable human ancestor. The members of the Ramapithecus genus were probably 4 feet tall. Fossils of man-like bones have been discovered in Ethiopia and Tanzania. These bones suggest that Ramapithecus, who had hominid features, had lived in Africa almost 3 million to 4 million years ago. The fossils found in the grasslands of East Africa narrated the next stage of the story of human evolution. They suggested that Australopithecines of the genus Australopithecus africanus lived here around 2 million years ago. The main feature of the Australopithecines was that they hunted with stones but were primarily fruit eaters. The first human-like beings were Homo habilis or the handyman. As their bones were similar to the other Homo species belonging to the hominid family. They lived in sub-Saharan Africa between 2 million to 1.5 million years ago and had probably evolved from Australopithecus africanus. Homo habilis had stronger teeth, which suggests that they might have eaten hard plants and soft animals. The brain capacity was between 650 to 800 cubic centimeters. The next stage of evolution can be traced from fossils found in Java in 1891. These fossils are that of Homo erectus, which had probably evolved from Homo habilis. Homo erectus were human beings of medium stature who walked upright and lived around 1.5 million years ago. The brain of Homo erectus was smaller, around 900 cubic centimeters, while the teeth were larger than that of present-day human beings, as they probably ate meat. Homo erectus flourished till about 200,000 years ago or even later, and then gave way to other species of the human genus. After Homo erectus, there were several stages that led to the evolution of Homo sapiens. Fossil evidence suggests that between 1 lakh to 40,000 years ago, Homo sapiens neanderthalensis, or Neanderthal man, with a brain size of 1400 cubic centimeters, lived in Europe, Northern Africa, and Eastern and Central Asia. The word Neanderthal
is derived from the Neanderthal Valley in East Germany, where a Homo fossil was found in 1856. The Neanderthal man is supposed to be the primitive ancestor of the modern man. Members of the Neanderthal species used hides to cover their bodies and buried their dead. They were cave dwellers and good hunters and could use many tools. Neanderthal man was considered to be in direct line of ancestry of modern man. But they were wiped out by another primate, the Cro-Magnon man or Homo sapien fossilis, about 25,000 years ago. Fossils of Cro-Magnon man were discovered from the caves of northwestern Italy and France. These fossils suggested that the Cro-Magnon man had evolved between 20,000 and 50,000 years ago during the last glacial period. And their brain capacity was about 1,660 cubic centimeters. The members of Cro-Magnon species were cave dwellers, good hunters, and carnivorous. They did not have any knowledge of agriculture and domestication of animals. The next species, Homo sapiens sapiens, probably evolved from the Cro-Magnon man between 75,000 and 10,000 years ago during the Ice Age. They began to practice agriculture around 10,000 years ago and settled in colonies. These were the formative beginnings of society, which slowly led to the rise of cities, empires, and civilizations.